વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અવયવીકરણની વાત કરીશું. અવયવીકરણ એટલે અવયવ પાડવાની ક્રિયા. બહુપદીને ગુણાકાર સ્વરૂપમાં ફેરવવાની ક્રિયા એટલે એને અવયવ પાડવાની ક્રિયા તરીકે ઓળખાય. અવયવની ક્રિયા એ વિસ્તરણ કરતાં ઉલટી ક્રિયા છે. વિસ્તરણમાં કૌંસ તમારે આપેલા હોય તેને છોડવામાં આવે, જ્યારે અહીં તમારે બહુપદી આપેલી હોય એને આપણે કૌંસના સ્વરૂપમાં ફેરવવાની આવશે. અવયવની મુખ્ય રીતો આ મુજબ છે. સામાન્ય અવયવ, પૂર્ણવર્ગ પદાવલિની રીત, બે પૂર્ણવર્ગના તફાવતની રીત, એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી જીતની રીત, ઘનની રીત, એગન વત્તા બીગન વત્તા સીગન માઇનસ ત્રણ એબીસી રીત, શેષ પ્રમેય, આ ઉપરાંત મધ્યમ પદ શોધવાની રીત, એવી અનેક રીતો હોય છે. પણ આપણે માત્ર આ ધોરણ આઠની ચાર રીતોનું પુનરાવર્તન કરીશું, જેમાંની પ્રથમ રીત સામાન્ય અવયવ, એને આપણે કહીશું કોમન ફેક્ટર. કોમન એટલે શું? તો કે આપેલી બહુપદીમાં જો કોઈ સંખ્યા અથવા ચલ દરેક પદોમાં આવતા હોય તો તેને આપણે કોમન કાઢીશું, સામાન્ય કાઢીશું. દાખલા તરીકે આ એક બહુપદી છે, વીસ એક્સનો વર્ગ વાયનો ત્રણ ઘાત વત્તા પચીસ એક્સનો ચાર ઘાત વાયનો ચાર ઘાત ઓછા દસ એક્સ વાયનો વર્ગ. આ ત્રણ પદો છે. આ ત્રણ પદોમાં તમે જોવો તો વીસ એટલે કે પાંચ ચોખ્ખો વીસ, પચીસ એટલે પાંચ પચાસ પચીસ, અને દસ એટલે પાંચ ટુ દસ, તો બધામાંથી પાંચ કોમન નીકળશે. પાંચ એક્સનો બે ઘાત, એક્સનો ચાર ઘાત, એક્સનો એક ઘાત, લઘુત્તમ ઘાત કોમન નીકળે. અહીં એક્સ બધામાં જ છે માટે એક્સ કોમન નીકળે, અને લઘુત્તમ ઘાત એટલે એક્સનો એક ઘાત. વાયનો ત્રણ, વાયનો ચાર અને વાયનો બે, લઘુત્તમ ઘાત વાયનો બે ઘાત, તો વાયનો બે ઘાત કોમન. અહીં ખાસ કાળજી, જે ચલ બધામાં આવતો હોય તો જ કોમન કાઢવાનું. ધારો કે બેમાં આવ્યો હોય અને ત્રીજામાં ન હોય તો આપણે કોમન કાઢીશું નહીં. હવે આ કોમન કાઢ્યા પછી કૌંસમાં વીસ લાવવાના અને પાંચ કોમન એટલે પાંચ ચોખ્ખો વીસ, પાંચ ગુણ્યા ચાર વીસ. એક્સનો વર્ગ લાવવાનો એટલે એક્સ એક આવી ગયો છે એટલે બીજો એક આવશે, એક્સ ગુણ્યા એક્સ એક્સનો વર્ગ. વાયનો વર્ગ આવી ગયો એટલે અહીં ખાલી વાય આવશે. આ બેનો ગુણાકાર આ પ્રથમ પદ થવું જોઈએ. આ વત્તા એટલે વત્તા પાંચ આવશે, પાંચ પચાસ પચીસ. એક્સનો ચાર લાવવાનો, એક્સનો એક ઘાત એટલે એક્સનો ત્રણ ઘાત. વાયનો બે ઘાત, વાયનો ચાર ઘાત એટલે વાયનો બે ઘાત આવશે. અને માઇનસ આ ઓછા એટલે ઓછા, અહીંયા બે આવશે, પાંચ દુ દસ. એક્સ આવી ગયો એટલે પાછો એક્સ આવતો નથી, અને વાયનો વર્ગ એ પણ આવી ગયો માટે વાયનો વર્ગ આવતો નથી એટલે ખાલી આકડો આવશે. તો આ તમારો જવાબ રહેશે. હવે તમે કૌંસ છોડશો એટલે પાછી મૂળ બહુપદી બેઠી મળી જશે. આ કહેવાય સામાન્ય અવયવ. એમાં એક બીજું ઉદાહરણ, એક બે ત્રણ અને ચાર, તમને ચાર પદ આપેલા છે, એક્સનો ઘન વત્તા એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા એ. તમે જોઈ શકો કે આ ચારે ચાર પદમાં એક્સ આવતો નથી. એક બે ને ત્રણ પદમાં છે પણ ચોથા પદમાં એક્સ નથી. એટલે હું એક કામ કરીશ, બધા પદમાંથી કોમન નીકળતું નથી એટલે શું કરીશું? તો કે પ્રથમ બે પદ અને અંતિમ બે પદ હું બબ્બેના ગ્રુપ પાડીશ, જૂથમાં વહેંચીશ. ચલ બરાબર કોમન, તો એક્સનો વર્ગ બે ઘાત કોમન, કૌંસમાં એક્સ વત્તા એ. તમે કૌંસ છોડશો તો આ બેઠો આવશે. વત્તા આમાંથી કશું કોમન નીકળતું નથી. જ્યારે કશું કોમન ન નીકળે ત્યારે હું એક કોમન કાઢીશ, કૌંસમાં એક્સ વત્તા એક. તમે જોઈ શકો એક્સ પ્લસ વન, એક્સ પ્લસ વન બે સેમ કૌંસ છે. અહીંયા ખાસ કાળજી રાખજો કે તમે જ્યારે જૂથ કરો ત્યારે આ બંને કૌંસ જો સરખા હોય તો તમારા જૂથની પસંદગી સાચી છે. એટલે કે એક્સ વત્તા એક આ કોમન નીકળશે, અને બીજા કૌંસમાં એક્સનો વર્ગ વત્તા એ. આ રીતે એનો જવાબ આ રીતે આવશે. હવે તમે પ્રેક્ટિસ કરજો. મેં એક અને બે લીધો બે ગ્રુપ, તમે એક અને ત્રણ લેજો અને બે અને ચાર. ખાતરી કરજો કે જવાબ આ જ આવશે, પણ એક ફેર પડશે, પાછલો કૌંસ આગળ આવશે અને આગલો પાછળ આવશે. આમ તમે પ્રેક્ટિસ કરી શકશો. આ છે સામાન્ય અવયવ. પાછો હું રિપીટ કરી લઉં, આપેલી બહુપદીના દરેક પદમાંથી કોઈ સંખ્યા અથવા ચલ જો કોમન નીકળતો હોય તો કોમન કાઢીને અવયવ પાડવા, તેને કહેવાય સામાન્ય અવયવ. રીત નંબર બે, પૂર્ણવર્ગ પદાવલિની રીત, અને અંગ્રેજીમાં કહેવાય પરફેક્ટ સ્ક્વેર પોલિનોમિયલ્સ. તેની ખાસિયત, તેમાં ત્રણ પદો હશે જે પૈકી પ્રથમ પદ અને અંતિમ પદ હંમેશા પૂર્ણવર્ગ હશે. પૂર્ણવર્ગ એટલે કેવું? તો કે જે પદને વર્ગના સ્વરૂપમાં દર્શાવી શકાય તેને પૂર્ણ વર્ગ. ઉદાહરણ ચાર,
તો ચાર એટલે બે નો વર્ગ, માટે ચાર પૂર્ણ વર્ગ છે. હું એમ લખું એક્સ નો ત્રણ ઘાત, તો એક્સ નો ત્રણ ઘાત ને વર્ગમાં દર્શાવી શકતા નથી, માટે એક્સ નો ત્રણ ઘાત એ પૂર્ણ વર્ગ નથી. એટલે આ રીતે જે પદ ને વર્ગના સ્વરૂપમાં દર્શાવી શકાય તે પૂર્ણ વર્ગ, અને આ રીતમાં પહેલું પદ અને અંતિમ પદ હંમેશા પૂર્ણ વર્ગ હશે અને તેનું ચિહ્ન હંમેશા પ્લસ હશે. બીજું, તેમાં મધ્યમ પદ બે વડે ગુણાયેલું હશે. દાખલા તરીકે એક્સ નો વર્ગ વત્તા દસ એક્સ વત્તા પચીસ, આ આપણને બહુપદી આપી છે. હું એક કામ કરીશ, પ્રથમ પદ અને અંતિમ પદ એને હું ચેક કરીશ. તો પહેલું પદ એક્સ નો બે ઘાત માટે પૂર્ણ વર્ગ છે, અંતિમ પદ પચીસ એટલે પાંચનો વર્ગ માટે પૂર્ણ વર્ગ છે. હવે મધ્યમ પદ ચેક કરીશ એટલે ફ્રેમ મૂકીશ, પહેલાનો વર્ગ વત્તા એટલે વત્તા બે પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ, એટલે કે અહીંયા એક્સ આવશે એટલે એક્સ થશે. પચીસ એટલે પાંચનો વર્ગ એટલે અહીં પાંચ આવશે. હવે ચકાસો, પાંચ દુ દસ એક્સ એટલે મધ્યમ પદ આવ્યું, એટલે આપણો જવાબ એક્સ વત્તા પાંચ આખાનો વર્ગ. એટલે શું? તો પહેલું પદ એક્સ છે એટલે એક્સ આવશે, અને બીજું પદ અંતિમ પદ પાંચ એટલે પાંચ, અને મધ્યમ પદનું ચિહ્ન વત્તા એટલે વત્તા પાંચનો વર્ગ. એને આમ પણ લખાય એક્સ વત્તા પાંચ અને એક્સ વત્તા પાંચ બે વાર લખી શકાય. ઉદાહરણ નંબર બે, ચાર એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઓછા ચાર એક્સ વાય વત્તા એક. હવે હું સીધું ચેક કરીશ, પહેલું પદ પૂર્ણ વર્ગ છે બે કી ઘાત, અને ચાર એ પૂર્ણ વર્ગ, અંતિમ પદ એક પૂર્ણ વર્ગ, એટલે હું ફ્રેમ મૂકીશ, પહેલાનો વર્ગ ઓછા બે પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ. અહીંયા આવશે બે એક્સ વાય ને આ આવશે બે એક્સ વાય. ચાલો એક આ એક, બે દુ ચાર એક્સ વાય, આપણો જવાબ બે એક્સ વાય ઓછા એક આખાનો વર્ગ, અને આ રીતે આ પદાવલી પૂર્ણ વર્ગ છે. હવે ત્રીજું ઉદાહરણ, એક્સ નો વર્ગ વાય, અહીંયા પહેલું પદ જો એ પૂર્ણ વર્ગ નથી. કેમ? તો કે એક્સ નો બે ઘાત છે પણ વાય નો એક જ ઘાત છે, માટે પૂર્ણ નથી. પણ હું એક કામ કરીશ, ઓબ્ઝર્વેશન કરો, નિરીક્ષણ કરો, વાય 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 ત્રણે ત્રણ પદમાં વાય છે, માટે હું પહેલા વાય કોમન કાઢીશ, કૌંસમાં એક્સ નો વર્ગ વત્તા દસ એક્સ અને વત્તા પચીસ કૌંસ પૂરો બરાબર વાય. હવે કોમન કાઢ્યા પછી આ પદાવલી પૂર્ણ વર્ગ બને છે. તમે જોઈ શકો કે કૌંસમાં એક્સ વત્તા પાંચ આખાનો વર્ગ, આ મેં સીધું મોડે મૂકું છું, એક્સ નો વર્ગ એટલે એક્સ, પચીસ એટલે પાંચનો વર્ગ, અને પાંચ દુ દસ એક્સ મધ્યમ પદ સાચું. તો આ રીતે પૂર્ણ વર્ગ પદાવલીની રીતની ખાસિયત, તેમાં ત્રણ પદો હશે, પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ હશે અને તેનું ચિહ્ન પ્લસ હશે, અને મધ્યમ પદ બે વડે ગુણાયેલું હશે.